અર્યન ના બે કામ છે. તમે ભક્તિ કરો તો અર્યન તમને તમારા પોતાના જેવા અરિહંત બનાવી દેશે. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. સુલસાને અર્યંતે ભગવાન મહાવીરે તીર્થંકર નામ કર્મ આપ્યું છે. અષ્ટાપદની અંદર ભક્તિ કરતા કરતા રાજા રાવણને તીર્થંકર નામ કર્મ બંધાયું, અને મહાવીરની ભક્તિ કરતા કરતા શ્રેણિક અત્યારે ભલે નરકમાં છે, આવતી ચોવીસીના કોણ થવાના, પહેલા તીર્થંકર થવાના. અર્યંતના બે કામ છે, યા તો તમને અર્યંત બનાવે છે, અને કદાચ અર્યંત ન બનાવી શકે તો છેવટે સિદ્ધ તો બનાવી દે છે. અર્યંત કા અર્યંત બનાવે કા સિદ્ધ બનાવે છે. આજે કયું પદ છે? બીજું. અર્યંત પહેલું પદ છે, સિદ્ધ એ બીજું પદ છે, પણ બંનેને એકમાં જો કોમન કરવા હોય ને તો આજે દેવ પદ છે. અર્યંત પણ દેવ, સિદ્ધ પણ દેવ છે. અર્યંત સાકાર દેવ છે, સિદ્ધો નિરાકાર દેવ છે. આજે તમને પ્રશ્ન એ કરવો છે, આરાધના સિદ્ધ ચક્રની કરીએ છીએ કે અર્યંત ચક્રની કરીએ છીએ? તો અર્યંતો ચડે કે સિદ્ધ ચડે? ફરી પાછો કાલનો પ્રશ્ન. જો અર્યંત ચડે તો મારે તમને પૂછવું છે, સિદ્ધ ચક્ર કેમ બોલો છો, અર્યંત ચક્ર કેમ નથી બોલતા? સિદ્ધની હાજરી છે? ક્યાં હાજરી છે? ભાઈ તમે મોક્ષમાં રહેતા લાગો છો, અમે સંસારમાં છીએ. અચ્છા, એની બિલ્ડિંગનું નામ સિદ્ધ શિલા હશે. તમે તો શું નામ પાડો છો, નામ રાખે સિદ્ધ શિલા, નામ રાખે સિદ્ધાચલ વાટિકા, શું નામ રાખો છો? તમારી તો આમ વાત કરવા જેવી નથી. સિદ્ધ શિલામાં જાણે આમ સિદ્ધ જેવા સુખોમાં માલતા હોય, પાછો હાથમાં રિમોટ લઈને ટીવીની ચેનલો જોતો હોય, પાછા કે સિદ્ધ શિલા મારે આ. સિદ્ધો મોક્ષમાં છે, અર્યંતો મહાવિદેમાં છે. સિદ્ધ ચક્રના કેન્દ્રમાં અર્યંત છે, પણ અર્યંત પણ છે ને, મેં હમણાં જ કીધું, આરાધના કરતા કરતા કાં તો અર્યંત બનાવે છે, પણ અર્યંત તો બહુ લિમિટેડ હોય છે, અને સિદ્ધો અનલિમિટેડ છે. તમે કદાચ અર્યંત નહીં બની શકો, સિદ્ધ ચક્રની આરાધના કરવા દ્વારા સિદ્ધ તો 100% બનવાના છો. અને અર્યંતો પોતે પણ જ્યારે મોક્ષમાં જાય છે ને, ત્યારે અર્યંત નથી રહેતા, ત્યારે એ પણ પોતે શું બની જાય છે? સિદ્ધ. માટે અર્યંતનું ટાર્ગેટ પણ સિદ્ધ પદ છે. આચાર્ય ઉપાધ્યાય સાધુનું ટાર્ગેટ પણ સિદ્ધ પદ છે. દર્શન જ્ઞાન ચારિત્ર તપના સાધકનું ટાર્ગેટ લક્ષ્ય સિદ્ધ પદ છે. બધાનું લક્ષ્ય કેન્દ્રબિંદુ સિદ્ધપદ હોવાના કારણે આ ચક્રને અરિહંત ચક્ર ન કહેતા સિદ્ધ ચક્ર. સિદ્ધ ચક્રવર સેવા કીજે, નરભવ લાહો લીજે છે.